करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपने जोई रहा छे ज्योत्यादिगण, त्रिजोगण, आकारांत धातु, दुधाई धातु, छल्लो, एमा आत्मने पद, लट लकार, वर्तमाने लट। ए आवता पहला एक याद करावानुं तमने गई काले भूली गयो हतो। आपणी जे संख्या छे धातुनी संख्या अने साथे साथे दस गण बे ग्रुप पड्या अने ए बे ग्रुपमां शरूआतना एक चार छ दस अने बाकीना छ एम कहीने आपणे 1930 1700 230 એ જે વાત આપણે કરતા હતા, સાથે નામકરણ પણ વિના આ સર યાદ છે? હા સર યાદ છે, બોલી જાઓ। 1930 ધાતુ છે, સનાધ્યંતા ધાતવ અને ભુવાદયો ધાતવ એ બે ધાતુ સંજ્ઞા કરનારા બે સૂત્રો છે। એમાંથી ભુવાદયો ધાતવ એ સૂત્રોથી મૂળ ઔપદેશિક અવસ્થામાં 1930 ધાતુઓ છે। એના બે ગણ સમૂહ પડે છે, એક પ્રથમ ગણ સમૂહ એમાં 1700 ધાતુઓ છે અને બીજો છે દ્વિતીય ગણ સમૂહ જેમાં 230 ધાતુઓ છે। પ્રથમ ગણ સમૂહમાં પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો ગણ છે। પ્રથમ ગણ છે ભવાદી ગણ, એમાં 993 ધાતુઓ છે। ચોથો ગણ છે દિવાદી ગણ, તેમાં 140 ધાતુ છે। છઠ્ઠો ગણ છે તુદાદી ગણ, તેમાં 157 ધાતુ છે અને દસમો ગણ છે ચુરાદી ગણ, તેમાં 410 ધાતુઓ છે। એમ કુલ 1700 ધાતુઓ છે। ત્યારે દ્વિતીય ગણ સમૂહમાં કુલ 230 ધાતુઓ છે। એમાં બીજો ગણ છે અદાદી ગણ, તેમાં 73 ધાતુ છે। ત્રીજો ગણ છે જુહોત્યાદી ગણ, તેમાં 24 ધાતુ છે। પાંચમો ગણ છે સ્વાદી ગણ, તેમાં 35 ધાતુઓ છે। સાતમો ગણ છે રુધાદી ગણ, તેમાં 25 ધાતુઓ છે। આઠમો ગણ છે તનાદી ગણ, તેમાં 12 ધાતુઓ છે અને નવમો ગણ છે ક્રિયાદી ગણ, તેમાં 61 ધાતુઓ છે। આમ કુલ 230 ધાતુઓ બીજા ગણ સમૂહમાં છે અને પ્રથમ ગણ સમૂહમાં 1700 ધાતુઓ છે। આમ કુલ 1930 ધાતુ છે। બરાબર છે, સરસ। તો આ રીતે આપણે યાદ કરતા રહેશું જેથી આપણે ભૂલી ના જઈએ, એટલે બિલકુલ એકદમ સ્પષ્ટ છે આપણી પાસે આંકડા અને એ આપણે મેળવવાના છે ધીમે ધીમે હિસાબ કરીને। તો આવીએ સાથે સાથે, ગઈકાલે આપણે લટ લકાર, આત્મને પદ એટલે કે વર્તમાન કાળ આપણે જોઈ રહ્યા છીએ દુધાય, પણ એમાં એક પ્રત્યય જે છે એ પ્રત્યયમાં આપણે દધસ તથોસ્ચ સૂત્રથી આપણે દનો ધ કરી રહ્યા હતા, પણ સાથે સાથે એ વસ્તુ બીજે પણ ક્યાં લાગુ પડે છે તો એ સૂત્ર આગળ મેં ક્યારેક બતાવ્યું હતું પણ ફરી પાછો તમને બતાવી દઉં અને પછી આપણે દધસ તથોસ્ચ જે કામ કરે છે પ્રત્યયો અને એ આપણે એ રીતે ચાલીએ, એટલે ફરી એકવાર સૂત્ર તમને બતાવી દઉં છું। આગલું સૂત્ર દધસ તથોસ્ચ એની ઉપરનું સૂત્ર છે 37 અને 38। એકાચો બસો ભસ છસંતસ્ય સ્થોહો, આવું સૂત્ર આપણી પાસે છે અને પછી આવે છે દધસ તથોસ્ચ સૂત્ર આવે છે। અહીંયા આ સૂત્ર પણ આપણા માટે કામ કરી રહ્યું છે। આમ તો દધસ તથોસ્ચ એટલે એ તો આમાં પણ આવું થાય છે એવું કહે છે, અને એ સિવાય બીજે પણ ક્યાં થાય છે એ વાત આપણે આવી છે, એટલા માટે ધત્સે જે પ્રથમ પુરુષ અરે મધ્યમ પુરુષ દ્વિવચન મધ્યમ પુરુષ એકવચનમાં સે છે તો એ સની વાત આવે છે પ્રત્યયમાં, ત્યારે પણ આ વસ્તુ બને છે, વસ્તુ બને એટલે કે ધનો ધ બની ગયો છે એ તમને હું કહેવા જઈ રહ્યો છું। તો સૂત્ર આવું છે, એ કાચો બસો ભસ જસંતસ્ય સ્થોહો, સહલંક છે, દહલંક છે અને વોહો છે। તો એકાચો બસો ભસ છસંતસ્ય સ્થોહો, આવું આપણી પાસે સૂત્ર છે, આ 37 છે, 8 2 37 અને દધસ તથોશ્ચ એ 38મું સૂત્ર છે અને એમાં ચ અને આમાં પણ આવું થાય છે
એમ કહેવા માંગે છે. ધ અને ધ પ્રત્યય પરમાં હોય ત્યારે પણ આ પરિસ્થિતિ સર્જાય છે એવી વાત આપણે જોઈ રહ્યા છીએ. પણ સ હોય અને ધ હોય ત્યારે પણ બને છે, અને ક્યારે ક્યારે બને છે એ આ સૂત્રમાં કહેવામાં આવે છે. એક એક વસ્તુને આપણે સ્પષ્ટ કરતા જઈએ ધીમે ધીમે. તો પેલા કે છે એ કાચો, એ કાચ ઓ, એ કાચ વિસર્ગ લાગી જાય છે, એકાચ પદ છે, એકાચ સંજ્ઞા છે, તો એકાચ નું એકાચ પદ બની જાય છે ષષ્ઠી વિભક્તિ એક વચન. કોનું? તો કે એકાચ. પછી બસો જે છે એ કાચો બસો સરખા સરખા છે એટલે બસનું બસહ છે એ પણ ષષ્ઠી વિભક્તિ એક વચન છે. પછી ભસ છે તો ભસમાં બિલકુલ સ્પષ્ટ છે સહલન છે ભસ, એ પ્રત્યાહાર છે, પ્રત્યાહાર છે ભસ. પછી કેટલા બસ પણ પ્રત્યાહાર જ છે પણ એનું ષષ્ઠી એક વચન થયું છે. એકાચ આપણે જાણીએ છીએ, બધા પદને આપણે સમજીશું. ભસ પ્રત્યાર છે પ્રથમા એક વચન. જસંતસ્ય જસ અંતસ્ય, જસ પણ પ્રત્યાર છે, બસ પ્રત્યાર છે, ભસ પ્રત્યાર છે, જસ પ્રત્યાર છે. જસંત જસંતસ્ય ષષ્ઠી એક વચન છે. અને પછી છેલ્લું પદ છે સ્ધોહો, સહલન છે, દહલન છે અને વ સ્ધ્વ એનો સ્ધોહો સપ્તમી વિભક્તિ દ્વિવચન થયું છે. એટલે સપ્તમી જ્યારે આવે છે ત્યારે પરમા હોય ત્યારે, સપ્તમી જ્યારે આવે ત્યારે પરમા હોય ત્યારે. તો કે સ પરમા હોય અને ધ્વ પરમા હોય ત્યારે પણ શું થાય છે એની વાત અહીંયા આ સૂત્રમાં કરવામાં આવી છે. અનુવૃત્તિ છે અંતે અને ધાતો, આ બે અનુવૃત્તિ આવી રહી છે. અંતે 8:29 ધાતો 8:32 સૂત્રમાંથી અનુવૃત્તિ આવી રહી છે. તો એક એક પદ ધીમે ધીમે આપણે સમજીએ. હવે તો એકાચો બસો ભસ જસંતસ્ય સ્ધોહો આવું આપણું સૂત્ર છે. આ ધાતુ જે અનુવૃત્તિમાં અંતે આ બે અનુવૃત્તિ છે એને સાથે આપણે રાખીશું અર્થ સમજવા માટે. તો ધાતુ પણ પછી વાર્તિક કહે છે કે અવયવ પણ હશે તો ચાલશે, ધાતુમાંના અવયવમાં પણ હશે તો પણ ચાલશે એ પછી સ્પષ્ટતા કરી આપણે. તો ધાતો એકાચ જસંતસ્ય બસહ સ્થોહો પદસ્ય અંતે ચ ભસ જોઈએ. ધાતો ધાતુમાં યહ જે એકાચ જસંત અવયવ, એકાચ એક અચ, એક અચ અચ એટલે આપણી પાસે નવ અચ છે એટલે કે સ્વરો છે, એમાંથી એક અચ હોય એક કમ્પલસરી અચ હોવો જોઈએ. જસંત અંતે જસ, અંતે જસ તો જસ અંતે એટલે શું? તો કે જભ ઘડધ, જભ ઘડધ, જભ ઘડધ જે છે એ ચોથો ચોથો દરેક વર્ગનો કુચુટુ તુકુ કચટ તપ એ દરેકનો ચોથો ચોથો વર્ણ જભ ઘડધ. એના માટે મહેશ્વર સૂત્રોમાં બે સૂત્રો છે 8:9 જભય ઘડધસ. તો આ બે સૂત્ર છે જભય ઘડધસ. તો જભ ઘડધ બરાબર જસ એ અંતે હોય, અંતે હોય જસંત અવયવ. તસ્ય બસ વર્ણસ્ય તેમાં તેનો બસ એ પણ પ્રત્યાહાર છે. બગડધ જબગડધ જે છે દસમું માહેશ્વર સૂત્ર એમાં જ નીકળી ગયો અને બાકીના ચાર બગડધ એટલે કે એકને બાદ કરતા બાકીના ત્રીજા ત્રીજા વર્ણો છે. પછી કે છે વર્ણનો પદાંતે, પદાંતે પદના અંતમાં, પદના અંત સકારે સકાર દંત્ય સ
ध्व એ પણ અંતની જ વાત છે. પદાંતે સકારે ધ્વ શબ્દે વા અથવા પરે એ જ્યારે પરમાં હોય ત્યારે ભસ સ્યાત. ભસ એટલે ભ ઘડધ જ, ભ ઘડધ જ નીકળી ગયો ભસમાં, ભ ઘડધ એક નીકળી ગયો એટલે કે જ નીકળી ગયો એટલે ભસ થઈ જાય છે, ભ ઘડધ થાય છે. આપણે ધનો પ્રશ્ન આવી રહ્યો છે આપણી પાસે, કેમ ધા ધાતુ છે આપણી પાસે એટલે એ ભસ થાય છે એટલે ધ થાય છે, એ વાત આપણે ક્લિયર થશે જે જોઈ રહ્યા છે એ ધાતુમાં. તો ફરીથી પાછા તમને કહી દઉં શું કે છે કે ધાતુમાં એકાચ, જે એકાચ ધાતુ કેવો એકાચ, એકાચની વાત એવી છે કે અચ એક હોય અલગમ એટલા હોય પણ એ બધામાં એક અચ હોવો જોઈએ. એકાચ જસંત અંતે જસ એટલે કે જભ ઘડધ, દરેક વર્ગનો ચોથો ચોથો કચટ તપનો ચોથો ચોથો વર્ણ અવયવ કે છે તેનો બસ બગડધ વર્ણનો, બગડધ વર્ણનો શું થાય છે તો કે પદાંતે જો સકારે ક્યારે નિમિત્ત કેવી રીતે બને છે તો કે પદાંતમાં સકાર હોય અથવા ધ્વ હોય અંતે હોય ત્યારે શું થઈ જાય છે તો કે બળગડધ જે છે વર્ણનો એ ભગડધ થઈ જાય છે ક્રમાનુસાર. ક્રમાનુસાર એટલે શું તો કે બસ વર્ણનો, જેમ કે બ છે તો ભ થઈ જાય, ગ છે તો ઘ થઈ જાય, ડ છે તો ઢ થઈ જાય અને દ હોય તો ધ થઈ જાય. આપણે દ નો ધ કરીએ છીએ આપણા ધાતુની અંદર, તો એ વર્ણ અહીંયા આ સૂત્રમાં બતાવ્યું છે. સાથે સાથે આપણે દધસ્તથોશ્ચ સૂત્ર પણ આ સાથે લઈને એ આપણું સૂત્ર 38મું આવે છે. આગળ વધીએ એટલે કે હજી આપણે સ્પષ્ટ કરી દઈએ, પહેલા તો ચાર પ્રત્યાહારો છે આ સૂત્રની અંદર. કયા સૂત્રની અંદર? એકાચો બસો ભસ જસંતસ્ય સ્થોહો, આ સૂત્રની અંદર ચાર પ્રત્યાહાર છે. કયા ચાર? બસ છે, ભસ છે, જસ બસ ભસ બસ ભસ હા અચ, જસ અને અચ આ ચાર છે. એક અચ એકાચો, એમાં એક અચ એટલે અચ પ્રત્યાર થયો, બસ એ પણ પ્રત્યાર થયો, ભસ પણ પ્રત્યાર થયો અને જસ પણ પ્રત્યાર થયો, એટલે ચાર પ્રત્યાર છે. તો બસ બરાબર બ ગડદ, જ નીકળી ગયો ત્રીજો, ત્રીજામાં જ નીકળી ગયો અને બાકીના ત્રીજા દરેક વર્ગના જકારને છોડીને બાકીના ત્રણ. ભસમાં જોઈએ તો ચોથો ચોથો છે પણ જકારને છોડીને, જકારને છોડીને બાકીના ચાર. કેમ? તો કે બસ અને ભસની જગ્યાએ સમાવેશ કરવાના છે, બસની જગ્યાએ ભસનો સમાવેશ કરવાનો છે એટલા માટે. અને જસ જભગડ એ ચોથો, ચોથો આગળ પણ છે, એક નીકળી જાય છે એમાં. અહીંયા જસમાં દરેક વર્ગ ચોથો ચોથો એટલે જભગડધ, જભગડધ એ ધાતુના અંતે યા અવયવમાં હોય તે એવી વાત કહેવી છે. અને અચ સર્વે સ્વરા બધા નવે નવ, બધા એટલે નવ, બધા જ સ્વરો. હવે એકાચ એટલે શું? આમ તો જાણીએ છીએ આપણે એકાચ એટલે શું, તો એ વ્યાખ્યા છે બહુવ્રીહી સમાસ. સમાસ આપણે હજી બાકી છે જોવાનું. એક અચ યસ્મિન અસ્તિ સહ એકાચ, એકાચ બહુવ્રીહી સમાસ. એક અચ યસ્મિન અસ્તિ સહ એકાચ એટલે શું કે છે કે સહ શબ્દ, એ શબ્દ વર્ણ સમૂહ, સ્વર્ણ સમૂહ વા યસ્મિન કેવલમ, જ્યાં માત્ર એક સ્વર, એક જ સ્વર હોય બાકીના બધા હલ. વર્ણ સમૂહમાં હલ ગમે એટલા હોય પણ એ બધામાં એક અચ હોવો જોઈએ, આવું કે છે. જેમ કે આ ધાતુઓ છે વદ છે તો દહલન છે, આ વમાં અ રહેલો છે એટલે કે અચ રહેલો છે. જી છે તો જમા ઈ રહેલો છે,
अट छे टहलन छे एमां अ अच छे श्वन श्वन तो बे हल छे सये छे आ स्व जे लख्यु छे ए तालव्य छे पछी व अने पछी अच अने न हलन छे लिह लिह ई छे अने बे हल छे तो आ रीते आ बधामां एक अच रहेलो छे एक अच एटले के एक अच એટલે વ્યંજન ગમે એટલા હોય એટલે કે હલ ગમે એટલા હોય પણ એક અચ હોવો જોઈએ એને આપણે એક અચ કહીએ છીએ. જસંત જસંત અંતે જસ અંતે જસ ચોથો ચોથો વર્ણ દરેક વર્ગનો અચટ તપનો ચોથો ચોથો વર્ગ શું કે છે તો કે છે એ અંતે એક અચ તો બરોબર છે અચ તો એક હોવો જોઈએ પણ સાથે 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 અંતે જસ માનો કોઈ વર્ણ યાની જસ બરાબર આપણે પાંચે પાંચ ચોથો ચોથો સ્વીકારીએ છીએ દરેક વર્ણ તો શું કે છે એકાચ તો બરાબર છે અચ હોવો જોઈએ પણ સાથે સાથે અહીંયા વર્ણોમાં અંતે જ જે વાત છે જસ ઝબગડ ધ પાંચ દરેકનો ચોથો તો કેવી રીતે આવશે અંતે જેમ કે લભ છે લભ છે તો એ લભમાં તમને દેખાય છે કે ભ જે છે એ જસનો જસનો છે અને અંતે છે એ જ રીતે મગ છે તો એમાં અંતે ઘ છે એકાચ છે લભમાં લ ની અંદર અ રહેલ છે બેહલ છે એટલે એકાચ તો છે પણ સાથે સાથે ભ પણ છે એટલે એ જસનો છે દરેકનો ચોથો ચોથો કચટ તપનો ઉચુટુ તુપુનો પાંચ અરે ચોથો ચોથો છે એટલે ભ ઘ મઘમાં પણ મ પછી અ છે એટલે કે અચ છે એકાચ છે અને હલબે છે શુદ્ધ ધ છે એ જસનો છે અને અંતે છે અને અંતે છે ઉ છે ઉ છે એટલું જ નહીં ક અને સ છે આ ક્ષુ જે છે ક્ષુ એમાં ક છે અને મૂર્ધન્ય સ છે અને ઉ છે અને ધ છે ત્રણ છે હલ અને એક અચ છે ઉ એટલે એકાચ છે અને જસ અંતે છે એટલે કે ધ છે જસ માનો છે દરેકનો ચોથો ચોથો છે ઉજ્જ ઉજ્જ ઉ અચ છે એકાચ જ છે અને જ અંતે છે જસ નો અંતે જ છે તો આ બધા કેવા છે અંતે જસ છે સાથે સાથે એકાચ પણ છે આવા ધાતુઓ છે પછી બસ પ્રત્યાહાર બસ એટલે શું તો કે બસ એ પણ પ્રત્યાહાર છે જસંતની જસ અંતે હોય એવી ઉપસ્થિતિમાં એકાચ એકાચ તો ધાતુ છે એકાચ બસ એકાચ શબ્દ અને અંતે જસંત હોય એકાચ એની એક અચ સ્વર વાળો અને અંતે જબગડધમાનો કોઈ પણ હોય તો એની ઉપસ્થિતિમાં બસ એમાં આપણે પછી બગડધ બસ ચાર વર્ણો એની જગ્યાએ શું થઈ જાય છે એની વાત કરી છે એકાચો બસો બસ જસંતસ્ય તો ચાર વર્ણોને માત્ર લાગુ પડે છે જસંત જસંતે હોય તો બસનો ભસ થઈ જશે અને સાથે એક અચ હોવો જોઈએ ધાતુમાં એક અચ હોવો જોઈએ તો બસનો ભસ થઈ જાય છે ક્યારે તો કે કોનો જસંત જસંતસ્ય જસંતનો અને સાથે પરમાં સ્થો સ હોય કે ધ્વ હોય આપણી પાસે એ સિવાયનું સૂત્ર જે છે દધસ્તથો ચ સૂત્ર છે આપણી પાસે એ સાથે આપણે ઉમેરી લઈશું કારણ કે આ પ્રત્યે આપણી પાસે હવે આવી રહ્યો છે આવ્યું છે એટલા માટે આ તમને સૂત્ર યાદ કરાવ્યું છે દ નો પણ ધ થઈ જાય છે એ દધસ્તથો છે આપણે કારણ કે આ સ્થોહોમાં દ નથી એટલે દધસ્તથોમાં તો દ અને
थे तधस अड़तरीस सूत्र ये अपने ऑलरेडी जोता आया छे दधस तथो तथो त अने थ होवा जोईए परमा तो अहीं सए परमा छे ध्वए परमा छे अने तए परमा आवशे अने थए परमा आवशे आटलू परमा आवशे त्यारे अहीं बीजा वर्णो पाछा समाव्या छे आपणी पासे धातु आव्यो छे मात्र धा जे छे एमां द न थई छे ओके तो आटले सुधी क्लियर પછી ઉદાહરણો જે આપ્યા છે પણ એ ઉદાહરણો આપણે અહીંયા જરૂરી નથી અત્યારે ઉદાહરણો જે છે તે ઓકે આટલે સુધી આપણે આવ્યા છીએ સૂત્રનો માત્ર અર્થ કરીએ છીએ અવયવની જે વાત કરી છે એમાં એક સ્પષ્ટતા કરી છે અવયવ એટલે કે એમાં ગમે ત્યાં હોઈ શકે એમ કેવું છે આદેશ आदेश कोनो कोनो थाय छे ए पण आपणे सूत्रथी विभक्तिथी ख्याल आवी जाय छे केवी रीते तो बकारनो बकार गकारनो गकार डकारनो डकार डकारनो धकार थाय छे निमित कोण बने छे स्थूहो बने छे आ सूत्रनी अंदर पण दधस्थ तथोश्चमां आपणे त अने थ पण बने छे निमित बने छे ओके त्यारे पण आ थाय छे परिस्थिति ए नेक्स्ट सूत्रमां आपणे जोई रहे जोयुं छे ओके તો આ રીતે ઉદાહરણ આપણે નથી જોતા કારણ કે ત્યાં સુધી આપણે હજી નથી પહોંચ્યા આ ઉદાહરણો તો આવીએ હવે પાછા જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી ધત્સે એ આપણે મધ્યમ પુરુષ એક વચન ધત્સે ધાનુ કે દુધાઈનું રૂપ આપણે બનાવ્યું હતું અને વર્તમાને લટ લટ લકારો તો એમાં જે સ આવ્યું હતું એ સ જે છે એ આપણે હાલ જે સૂત્ર જોયું એ સૂત્રમાં કામ કરી રહ્યું છે આગળ આવીએ એટલે કે મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ ધાતુ આપણો છે ડુ ધા ન્યા આવો આપણો ધાતુ છે ન્યાનો ધાતુ છે તો હવે કરીએ આપણે સંજ્ઞાકરણ એટલે કે નામકરણ કરીએ છીએ નામકરણ કરવા માટે સૌથી પહેલી પ્રક્રિયા એટલે કે ધાતુ સંજ્ઞા બનાવવા માટે ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુને આપણે હિતકરણ સૌથી પહેલી પ્રક્રિયા કરીએ છીએ તો અહીંયા હિતકરણમાં બે વર્ણોની હિત સંજ્ઞા થાય છે હિત એટલે એતિ ગચ્છતિ જે પાછળથી જતા રહેવાના છે તે વિક્રમ સૂત્ર દ્વારા બરાબર છે અને અહીંયા હલંત્યમ અંતે હલ છે અને હલંત્યમ સૂત્ર એક ત્રણ ત્રણ સૂત્ર છે એ સૂત્રથી હલંત્યમનો અર્થ એવો છે કે ઉપદેશે હલ અંત્યમ ઇત સંજ્ઞા સ્યાત આવો આખો અર્થ છે ઉપદેશ અવસ્થામાં તો આપણો ધાતુ આ ઉપદેશ અવસ્થામાં છે ઉપદેશે એ ઉપદેશે અનુવૃત્તિ ઉતરી રહી છે હલંત્યમ સૂત્રમાં સૂત્ર ઉપરની અનુવૃત્તિ લાવીએ ઉપદેશે ઉપદેશે અજનુનાસિક ઇત સૂત્ર છે આપણી પાસે એમાંથી આપણે બે પદની અનુવૃત્તિ લાવીએ છીએ અનુવૃત્તિ એટલે ઉપરથી નીચે ઉતાર સમજવા માટે તો ઉપદેશે અજનુનાસિકમાંથી ઉપદેશે લાવીએ છીએ અને ઇત લાવીએ છીએ તો ઉપદેશે હલ હલંત્યમ હલ અંત્યમ અને ઇત ઇત સંજ્ઞા સ્યાત તો આપણને આખો અર્થ મળશે પછી હજી ઇત એટલે શું તો કે તસ્ય લોપઃ આવું પણ સૂત્ર છે આપણી પાસે અને તસ્ય લોપઃ એટલે શું
તેનો લોપ થાય છે પણ લોપ થાય એટલે શું તો એ બતાવવા માટે પણ આપણી પાસે સૂત્ર છે અદર્શનમ લોપઃ અદર્શનમ લોપઃ તો કે તેના દર્શન થતા નથી એટલે કે ગણતરીમાં લેવાનો નથી આ રીતે આપણે ક્યાં ક્યાં પ્રત્યાહાર થાય છે તો કે નવ બાબતોમાં થાય છે અને એ નવમાં મુખ્ય પાંચ બાબત છે એક તો સૂત્ર હવે સૂત્રમાં જ્યારે વાત આવે છે હિતકરણ તો મોટા ભાગે માહેશ્વર સૂત્રમાં જ આવે છે બાકીના સૂત્રમાં આપણે બહુ ઓછું ક્યાંય ધ્યાનમાં નથી આવ્યું પણ માહેશ્વર સૂત્રમાં આપણે પ્રત્યાહાર બનાવીએ છીએ ત્યારે થાય છે એ ઉપરાંત સૂત્રમાં ક્યાં થાય છે તો જ્યારે પ્રત્યયોનો પણ પ્રત્યાહાર બનાવીએ છીએ ત્યારે પણ થાય છે તો આ રીતે સૂત્ર સૂત્રમાં પણ થાય છે હિતકરણ થાય છે પછી પ્રત્યયોમાં થાય છે આદેશમાં થાય છે આગમમાં થાય છે આ મુખ્ય પાંચ એક બાબતમાં થાય છે કુલ નવ બાબતમાં થાય છે હિતકરણ ઓકે તો દુધાઈમાં ધા એકલો રહ્યો હવે એટલે એ ધા આપણને ધાતુ સંજ્ઞા બની ગયો નામકરણ ધાનો દ્વિત્વ કરીશું સાહેબ એટલે ધાધા થશે ધાધા થશે બરાબર છે કેમ દ્વિત્વ કરીએ છીએ આપણો જે ધાતુ છે ઉભત્યાદી ગણનો છે ત્રીજા ગણનો છે ત્રીજા ગણનો છે ત્રીજા ગણનું નામ છે આપણે ગણનું નામ છે જુહોત્યાદી ગણ જુહોત્યાદી ગણ અને જુહોત્યાદી ગણ આપણે સારો ધાતુ લકારના પ્રત્યય કરી રહ્યા છીએ કર્તરી પ્રયોગ કરીએ અને કર્તરી પ્રયોગ કરીએ અને સાથે સારો ધાતુ લકારના પ્રત્યય જ્યારે કરીએ છીએ ત્યારે વિકરણ પ્રત્યય આવીને બેસે છે વિકરણ પ્રત્યય પણ અહીંયા વિકરણ પ્રત્યય જે છે એ જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શ્લુ સૂત્ર જે છે એટલે શ્લુ જે છે પદ એ શ્લુ એવું કહે છે એનો લોપ થાય છે તો અહીંયા કોનો લોપ કરે છે વિકરણ પ્રત્યયનો લોપ કરે છે એટલે સપ કર્તરી સપ સપ વિકરણ પ્રત્યય છે એનો લોપ કરે છે પણ લોપ કર્યા પછી એવું કહે છે કે શ્લુ હવે મેં જે જવાબ આપું છું એના માટે કે ધાધા કેમ થઈ દ્વિત્વ કેમ થઈ તો એના માટે કે છે કે જ્યાં શ્લુ લાગે તો જુહોત્યાદીમાં જુહોત્યાદી શ્લુહ છે તો શ્લુ જ્યાં લાગે ત્યાં ધાતુને દ્વિત્વ નહીં કર્યો તો દ્વિત્વ કરવો પણ દ્વિત્વ કરવા માટે સૂત્ર પાછું બીજું મૂકે છે શ્લૌ સૂત્ર મૂકે છે એટલે કે શ્લુને એમ કે છે શ્લૌ સૂત્ર શ્લૌથી દ્વિત્વ કરવું કે છે તો દ્વિત્વ કરી દીધું હવે દ્વિત્વ કર્યામાં કરવામાં આપણી પાસે ધાતુ જે છે એકાચ હતો આ ધા જે બચે છે એકાચ એક અચ છે અનેક આચ નથી નહીં તો હલાદી શેષ પાછું સૂત્ર લાગે છે પણ એ એકાચ હોવાને કારણે કઈ પરિવર્તન નથી તો દ્વિત્વ શ્લો થી કર્યું તો ધા ધા બની જાય છે ધાધામાં આગલો ધા છે પૂર્વ ધા છે એ અભ્યાસ સંજ્ઞા પડે છે એનું નામકરણ પૂર્વ અભ્યાસ સૂત્ર છે અને બંનેને ઉભે ઉભે બંને અભ્યસ્તમ એટલે કે અભ્યસ્ત સંજ્ઞા પડે છે આ બે સંજ્ઞા પડે છે ધાને અભ્યાસ કહીશું અને ધાધાને અભ્યસ્ત કહીશું અભ્યાસ અને અભ્યસ્ત સામાન્ય પરિવર્તન છે નામકરણ પણ જ્યારે સૂત્રો જે આદેશ આપશે તો તે પ્રમાણે ઘણીવાર અભ્યાસમાં પરિવર્તન કરવાનું આવશે અને ઘણીવાર છેલ્લે અંગને એટલે કે ઉભે બંનેને કરવાનું થાય ઉભે અભ્યસ્ત ત્યારે અભ્યસ્તને કરવાનું થશે આ રીતે બે પ્રક્રિયા ચાલે છે ઓકે તો ધા ધા અશ્વસૂત્ર દ્વારા તાની જગ્યાએ ત ધા થશે રશ્વ સૂત્ર જે આપણી પાસે છે એ શું કે છે તો કે પૂર્વ વાળો જે છે આગળ વાળો જે છે એને એટલે કે અભ્યાસને પૂર્વ અભ્યાસ અભ્યાસ એને રશ્વ સૂત્ર એવું કે છે કે જે અભ્યાસ છે એનો રશ્વ કરી દે અહીંયા આપણે આકારાંત છે એટલે દીર્ઘ હતો આકારાંત છે એટલે દીર્ઘ હતો ધા છે એનો રશ્વ કરી દો તો આ કાઢી નાખીએ એટલે ધ થઈ જશે રશ્વ કરી દીધું પણ કોનો કર્યો તો કે અભ્યાસ નો કર્યો અભ્યાસ તો નહીં અભ્યાસ ઓકે તો ધધા થઈ ગયું ધધા થઈ ગયું હવે આગળ પ્રક્રિયા ધધાને શું કરીશું કયા સૂત્રથી કરીશું આગળની પ્રક્રિયા હજી આપણે અંગ બન્યું નથી છેલ્લું બાબત છે હવે
અને છેલ્લે સૂત્ર પણ છે. સૂત્ર તો ખ્યાલ નથી સાહેબ, પણ દધા થશે એટલો ખ્યાલ છે. બરાબર, એકતા ખ્યાલ છે. અભ્યાસ તો ખબર છે, અભ્યાસ ખબર છે, પૂર્વ અભ્યાસ, પેલા વાળાને આપણે અભ્યાસ કહીએ છીએ, એટલે પેલો ધ જે કર્યો રસ્વ એ અભ્યાસ છે. તો અભ્યાસે, અભ્યાસમાં એટલે ધમા, ચર્ચ, ચર્ચ જે છે એટલે ચર્ચ એમ કે છે, ચર થઈ જાય છે, અભ્યાસમાં ચર થઈ જાય છે. આટલું શોર્ટ સૂત્ર છે. અભ્યાસ એ ચર્ચ, ચર્ચમાં ચર જે છે તે પ્રત્યાહાર છે. ચર પ્રત્યાહાર એટલે પહેલો પહેલો વર્ગનો, કચટ થવાનો પહેલો પહેલો. તો પહેલો પહેલો, પહેલો પહેલો એટલે કે આ ધ જે છે, આ ધ છે, તો એ ધમાં કયા નંબરનો વર્ણ છે? ત, થ, દ, ધ સાથે અહીંયા ચર્તો નથી થતો, બે વસ્તુ થાય છે અભ્યાસે ચર્ચમાં, જસ્તો પણ થાય છે અને ચર્તો પણ થાય છે. એ જસ્તો અને ચર્તો માટે અભ્યાસે ચર્ચમાં આગલા સૂત્રો પાછી અનુવૃત્તિ આપણે જોવી પડે ત્યારે ખબર પડે છે. પણ છતાં હું તમને અભ્યાસે ચર્ચમાં શોર્ટમાં કહી દઉં છું કે પેલો બીજો હોય એટલે કચટ અતપ અને ખચટ અતપ હોય. જોજો કેવી રીતે કક્કાને આપણે યાદ રાખવો, કક્કાને કેવી રીતે યાદ રાખવો, કખ ગ ઘ અંગની પણ રીતે યાદ રાખવો, તો એ ક વર્ગ થઈ ગયો, એ ક વર્ગ થયો. કચટ ક ખ ગ ઘ અંગ, તો એ ક વર્ગ થયો. તો ક વર્ગને કુ વર્ગ પણ કહીએ છીએ, એમાં ઉની ઇત્સંગ ના થઈ જાય છે એટલે ઉદિત વર્ણો કહીએ છીએ, ઉદિત વર્ણ કહીએ છીએ. અને ઉની ઇચ્છન થવાને કારણે ઉદિત કહીએ છીએ, 25 સ્પર્શ વ્યંજનો જેને કહીએ છીએ. અને દરેકનો, દરેક વર્ગનો, વર્ગ એટલે શું? તો 5 વર્ગ પાડ્યા છે મુખ્ય, 5 વર્ગ. કયા 5 વર્ગના નામકરણ છે? ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. કચટ તપ કુચુટુ કુ, આ વર્ગના નામ છે 5 નામ. તો એ વર્ગના નામમાં પણ રહસ્ય રહેલું છે. શું રહસ્ય રહેલું છે? તો કે આ 5-5, દરેક વર્ગમાં 5-5 વર્ણ છે. જેમ કે ક વર્ગ છે તો ક ખ ગ ઘ અંગ, આ રીતે 5 વર્ણ છે. એ રીતે દરેકમાં 5-5 છે. તો આવું કેમ 5-5 અને 5 ને 6 ને 7 ને એવું કેમ ના કરી વર્ગમાં અને 5-5 નો સમાવેશ કરી, 5-5 25? તો એની પાછળ વિજ્ઞાન એવું છે, એ જે ઉચ્ચારણ સ્થાન છે 5નું, એ 5નું ઉચ્ચારણ સ્થાન એક સરખું છે, એક સરખું છે. એ સિવાય બીજું પણ છે, પણ આ 5 એકદમ સરખું છે. એટલું જ નહીં, એટલું જ નહીં, જો રહસ્ય વિજ્ઞાનની પાછળ શું સમાયેલું છે, તો કે દરેકનું કંઠ તાલવ્ય મૂર્ધન્ય દંત્યને ઓષ્ઠિ, આ ઉચ્ચારણ સ્થાન છે. 5-5નું સરખું ઉચ્ચારણ સ્થાન છે. એટલું જ નહીં, બીજું રહસ્ય વિજ્ઞાન કે ક પછી ખ જ કેમ, ક પછી ખ કેમ, એની પાછળ પણ રહસ્ય છે. આવું વર્ણોનું જ્ઞાન, આવા વર્ણોનું જ્ઞાન, વિજ્ઞાન એ માત્ર સંસ્કૃત ભાષામાં છે. બિલકુલ સરખી રીતે ગોઠવણ કરી છે, સહેજ પણ આગુ પાછું નહીં કરી. એ આ રહસ્ય છે આની. એટલે ક પછી ખ કેમ આવે? ક આપણે ઉચ્ચારણ કરીએ, ક ઉચ્ચારણ કરીએ અને ક અલ્પ પ્રાણ છે અને ખ સીધું થોડો વધારે વજન આપીએ, હવામાં વધારે વજન આપીએ તો ક ને ભાર આપીએ, ક ની ઉપર વધારે ભાર આપીએ તો ખ બની જાય છે, એટલે કે ખ થઈ જાય છે. ક ખ આવી રીતે વધારે ભાર આપી દઈએ, પછી ગ ઘ, ગમાં ઓછો ભાર આપીએ અને એનો વધારે ભાર આપી દઈએ તો ઘ થઈ જાય છે. તો આ એની પાછળ રહસ્ય રહેલું છે અને આ રીતે ગોઠવણ કરી છે. અને મહેશ્વર સૂત્રની ગોઠવણ જે છે એ પ્રત્યાહાર બનાવવા માટે ગોઠવણ કરી છે. એટલે આપણે બધી રીતે યાદ રાખવાનું છે.
ખ ગ ઘ અંગ ની રીતે યાદ રાખવાનું છે અને કચટ તપ ની રીતે પણ યાદ રાખવાનું છે એટલે કે વર્ગ ની રીતે ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ અને પ વર્ગ પાંચ વર્ગ છે અને દરેક વર્ગનો બીજી રીતે દરેક વર્ગનો પાંચમો પાંચમો દરેક વર્ગનો ચોથો ચોથો ત્રીજો ત્રીજો બીજો બીજો અને પહેલો પહેલો એ રીતે જો યાદ રાખવાય એટલે યાદ રાખવાનું છે એ રીતે તો કચટ તપ કે પહેલો દરેક વર્ગનો પહેલો ખછઠ તપ દરેક વર્ગનો બીજો ગજડ દપ દરેક વર્ગનો ત્રીજો એટલે કે કચટ તપ જે વર્ગ છે ક વર્ગ ચ વર્ગ એ બધાનો ત્રીજો ચબગડ દ જભગડ દ દરેક વર્ગનો ચોથો અને અહીં નમા દરેક વર્ગનો પાંચમો આ વિજ્ઞાન છે આ રહસ્ય છે અને એનાથી પ્રત્યાહારો બને છે અને એ પ્રત્યાહારોની રીત સુપ પ્રત્યય લગાવીને આપણા દરેક સૂત્રોમાં વ્યવહાર થઈ રહ્યો છે દરેક સૂત્રોમાં એ આપણું વિજ્ઞાન છે કે જ્યાં સુધી કક્કો સરખો નહીં જાણી ત્યાં સુધી આગળ વધાય એમ નથી બિલકુલ પ્રત્યાહાર સાથે બેતાલીસ પ્રત્યાહાર સાથે એટલે બેતાલીસ પ્રત્યાહાર એટલે આપણો કક્કો છે એ કક્કો ક્લિયર નહીં હોય જેમ કે આ એકા ચોબસો ભસ છસંતસ્ય ધ્વોહ એમાં ચાર પ્રત્યાહાર આવે આપણી પાસે એટલે કે ચાર પ્રત્યાહાર એટલે કે કક્કો જ આવ્યો અને એ કત્તાને શું કરવાનું છે એ જ વાત છે પ્રક્રિયામાં બીજું કોઈ નવું નથી તો અભ્યાસે ચર્ચ અભ્યાસે ચર્ચ સૂત્રની અંદર જસ્તવ થાય છે અને ચર્ત્વ થાય છે ચર્ત્વ ક્યારે થાય છે તો કે દરેક વર્ગમાં પહેલો બીજો હોય દરેક એટલે પાંચ જ વર્ગ છે આપણી પાસે દરેક વર્ગનો પહેલો બીજો તો બીજાનો પહેલો થઈ જાય છે એ ચર્ત્વ થઈ જાય છે ચર થઈ જાય છે બીજાનો પહેલો થઈ જાય ક્રમાનુસાર પછી ત્રીજો ચોથો જભગડદ અને જભગડદ તો ચોથો જે છે એનો ત્રીજો થઈ જાય છે એ જસ્તવ થઈ જાય છે અહીંયા ધ જે છે આ ધ છે એ ચોથો છે ત થ દ ધ ત વર્ગનો ચોથો ત વર્ગનો ચોથો તો હવે એ જ ત વર્ગનો ત્રીજો કરી દેવાનો છે અભ્યાસે ચર્ચમાં એટલે કે જસ્તવ કરી દેવાનો છે જબગડ ધ જસ્તવ કરી દેવાનો છે તો ધનો એટલે કે ત વર્ગનો ત્રીજો કયો છે તો કે વિક્રમ ખ્યાલ આવે છે અવાજ ધીમો પડી ગયો પાછળના વિડીયો હું જોઉં છું એમાં મેં પ્રત્યાહાર બનાવવાનું ને હજી ચાલુ છે ને એટલે હજી કક્કાનું બરાબર મથાળું બેહી જશે ને કચટ તપ અને એનું જે ત્યાર બરાબર નો પૂરેપૂરો પછી ખ્યાલ આવશે બરાબર છે તો અભ્યાસ એ ચર્ચમાં આ દ જે છે ત્રીજો છે આ ધ જે છે ચોથો છે એ ચોથાનો ત્રીજો બની જાય છે એટલે જસ્તો બની જાય એટલે દધા થઈ જાય છે આ દધા એ અંગ બની ગયું અંગ બની ગયું અંગ બનાવવામાં જનરલી શું હોય છે તો કે ધાતુ અને વિકરણ પ્રત્યય જોડીએ ત્યારે અંગ બને છે અહીંયા વિકરણ પ્રત્યય આવ્યો છે નથી આવ્યો નથી પણ એનો શ્લુથી લોપ થઈ ગયો અને બાકીની પ્રક્રિયા દ્વિત્વ કર્યું અને દ્વિત્વ કર્યા પછી અભ્યાસ કાર્ય કર્યું બે કાર્ય કર્યા અને પછી અંગ બન્યું એટલે દધા અંગ બની જાય છે દધા અંગ કેવું છે તો કે આકારાંત અંગ છે આકારાંત અંગ છે જો અકારાંત હોય તો અકારાંતમાં આપણે એક ચાર છ ને દસ ગણના ધાતુઓ જે છે એ બધા ધાતુઓ લઈએ તો અંતે જયારે અંગ બને છે આ રીતે જે એમ આ ધા છે આકારાંત છે એ રીતે એક ચાર છ દસ ગણનો જો આપણે સમાવેશ કરીએ અને વિકરણ પ્રત્યય લગાવીએ ત્યારે ત્યાં પાછળ બધામાં અજ આવીને ઉપર વિકરણ પ્રત્યય લગાવીએ પણ આ તો એ સિવાયનો છે એક ચાર છ દસ સિવાયનો છે આ તો ત્રીજો છે એટલે ગ્રુપ આપણું પડી ગયું અદંત અંગ અનદંત અંગ જે અ નથી અંગમાં અહીંયા આકારાંત છે અકારાંત નથી ધા છે એટલે અનદંત અંતે અ નથી એવો અંગમાં એટલે અનદંત અને જો અ હત તો અદંત થઈ જાય તો એના પ્રત્યયો જુદા લાગે પછી જો કે ત્રણ જ પ્રત્યયો બદલાય છે પણ આ રીતે ધ્યાન રાખવું પડે છે કે અદંત અંગમાં કેવા પ્રત્યયો લાગે અનદંત અંગમાં કેવા પ્રત્યયો લાગે પ્રત્યય એટલે લકારના
અને અભ્યસ્તમાં કેવા લાગે. અભ્યસ્ત એ અનદંતનો જ એક ભાગ છે. ઓકે, તો દધા અંગ બની ગયું. દધા અંગ બની ગયું. હવે આપણી પાસે પ્રત્યય આવીએ લટ લકાર વર્તમાને લઠ, વર્તમાને લઠ. તો પ્રત્યય આપણી પાસે કોમન પ્રત્યય, કોમન પ્રત્યય જે છે, કોમન એટલે મૂળ પ્રત્યય, જે બારે બાર લકારને લાગનારા છે પ્રત્યય. વિક્રમ, હા સર, પ્રત્યયની ખબર છે? પરસ્મય પદના છે અને પછી આપણે આત્માને પદ કરી રહ્યા છીએ અત્યારે. તો આત્માને પદમાં ત આતામ જ થાસ આથામ ધમ અને ઈટ વહી મહિય એ આત્માને પદના છે. આ પ્રત્યયો નવેદુ અઢાર પ્રત્યયનું એક જ સૂત્ર છે, એક જ સૂત્ર છે. એમાંથી બે ડિવાઈડ કરીએ છીએ, પરસ્મય પદ અને આત્માને. અને એમાંય પાછા એ સૂત્રના જે નવેદુ અઢાર આ પ્રત્યય મેં બોલી ગયો છે એને શોર્ટમાં પણ તિયંગ પ્રત્યય કહી દીધા છે. તિયંગ પ્રત્યય એટલે તિયંગ પ્રત્યયમાં તિપ તસ્જી, તિપ છે પેલો એટલે તી લીધો અને અંતે મહિયંગ છે તો અંગ લીધો એટલે તિઅંગ બરાબર નવેદુ અઢાર પ્રત્યય થઈ ગયા. આ આપણું રહસ્ય છે, વિજ્ઞાન છે શોર્ટકટ કરવાનું, જે કોઈ ભાષામાં નહીં કામ આવે આવું રહસ્ય શોર્ટકટ કરવાનું, સમય બચાવવાનો, થોડામાં ઘણું યાદ રાખવાનું. જેમ કે અલ કહી દીધું, અલ કહી દીધું તો એક સેકન્ડની અંદર આપણે 42 વર્ણોનો સંબોધન કરી દીધું અલ કહેવાથી. કેવી રીતે? તો કે અ એ ઉણ પહેલું સૂત્ર છે 14 મહેશ્વર સૂત્રનું અને હલમાં લ છેલ્લું છે 14, તો પહેલા સૂત્રનો અ લીધો, અંતિમ 14 લ લીધો છેલ્લો, બરાબર અલ થઈ ગયો. અને બીજી રીતે એને બોલવું હોય તો આપણી પાસે કેટલો સમય જાય, એની જગ્યાએ શોર્ટ અલ કહી દીધું, હજ કહી દીધું, હસ અરે હસ બી આવે છે, હલ પણ આવે છે વગેરે વગેરે. તો એ આપણું આ રહસ્ય છે શોર્ટકટ, સંક્ષેપ લાઘવ કરવા માટે. આવી પ્રત્યય તરફ તો આત્માને પદના કરી રહ્યા છીએ લટ લકાર વર્તમાને લટ. તો આતામ જ પ્રથમ પુરુષ એકવચન દ્વિવચન બહુ, પણ આપણે મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ છીએ. તો ત આતામ જ પછી થાસ આથામ છે પ્રત્યય આપણી પાસે. આથામ હા, હું કાયમ માટે હું તમને લખું છું આથામ, બરાબર છે. થાસ આથામ આથામ પ્રત્યય છે. આથામ પ્રત્યયને હવે વર્તમાન લઠ આ કોમન પ્રત્યય છે, દસે દસ યા બારે બાર લકારને લાગનારો કોમન પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચન. તો આથામને એકતા શું કરીશું? આથમ પ્રત્યયને નિકેતા શું કરીશું? કર્માભાઈ, અંતિમ આમની ટી સંજ્ઞા એટલે આથે આથે થઈ જશે અને આગળ જે આ છે એનો આતો ગીતઃ સૂત્રથી યથામ આદેશ થશે. હા, પણ તો એ પછી એટલે અહીંયા જ અટકી જઈએ એટલા માટે કે આ જે છે એ અદંત અંગ નથી બનાવવાનો પ્રત્યય, અનદંત અંગ યા અભ્યસ્ત માટે બનાવવાનો છે. એટલે આ તો ગીત આપણે અહીંયા જરૂર પડશે નહીં, ઈય લગાવવું પડશે નહીં, એટલે એને આપણે છોડીએ અને એની જગ્યાએ શું લગાવીશું? પીના એટલે આમની ટી સંજ્ઞા થઈ જશે અને એનું એત્વ થઈ જશે એટલે કે એ થઈ જશે એટલે આથે બની જશે. આથે બની જશે, બરાબર છે. અનદંત હોવાને કારણે
नहीं तो इते बनत। तो आथे ओके तो आ प्रत्यय बनी गयो। हवे आथे एक केवा प्रकारनो प्रत्यय बन्यो एनुं नामकरण पण छे आपणी पासे, कारण के नामकरण पाड़ीशु तो ते प्रमाणे आगळ वधीशु, अने नामकरण नहीं पाड़ी तो नामकरण वगर आगळ कार्य थशे नहीं। एटले नामकरण पण जरूरी छे दरेकना। एटले आथे नामकरण बनी गयो। केवुं नामकरण बनी गयो? इना अजादी अपित। अजादी अपित केम अजादी अपित? કારણ કે એમાં પ નથી, એટલે કે પ ની ઇત સંજ્ઞા થતી નથી, એટલે પિત નથી, એટલે કે અપિત છે, અને આદિમાં અચ છે, અ એ અચ છે, એટલે અજાદી અપિત બને છે। બરાબર, અજાદી અપિત હોવાને કારણે શું પ્રક્રિયા કરીશું? જે સ્ના અભ્યાસ થયો રાત હતી, જે અભ્યાસમાં રહેલા જે આ છે, અભ્યાસમાં રહેલા આનો લોપ થઈ જશે અંગમાં રહેલા, એટલે દદ બની જશે, અને આથે છે એટલે દધાથે જોડી દઈશું એટલે દધાથે બની જશે। બરાબર છે। સ્ના અભ્યસ્તયો રાતઃ, સ્ના વિકરણ પ્રત્યય છે, અને અભ્યસ્તયો અભ્યસ્ત અંગ જે છે અભ્યસ્ત છે, દધા બન્યું ત્યારે અભ્યસ્ત એટલે બંનેની વાત કરે છે। એમાં આ જે રહેલો છે તો આ ક્યાં છે? તો કે ધામાં રહેલો છે, ધામાં આ રહેલો છે, ધા છે, તો એ આ જે છે એનો લોપ થઈ જશે, લોપ થઈ જશે, એટલે ધ બની ગયો, આ નીકળી ગયો એટલે ધ રહ્યો। હવે એ ધ જે છે એ અહીંયા આ છે, એ આ ધમાં આવી જશે, જોડી દઈએ હવે તો બની જાય છે ધ। ધ આખો કરી દઈએ અને આ પણ કરી દઈએ એટલે દ ધા અને થે કરી દઈએ, તો આ રીતે દ ધા થે દ ધા થે આવું રૂપ બનશે। આત્મને મધ્યમ પુરુષ દેવચન। ક્લિયર? આટલું આવીએ બહુવચન તરફ, આવીએ અંગને એમને એમ રાખીએ, જે પરિવર્તન આવશે ત્યારે તે પ્રમાણે કરીશું, પણ હવે પ્રત્યય તરફ આવીએ, કારણ કે અંગ આપણે એમનું એમ રાખીએ છીએ। પ્રત્યય આપણો છે થાસ, પછી આથામ, અને પછી પ્રત્યય આપણો ઔપદેશિક અવસ્થામાં આવશે। ઔપદેશિક અવસ્થામાં કર્માભાઈ લટલકાર આત્માને પદમાં મધ્યમ પુરુષ બહુવચનમાં શું પ્રત્યય આવશે? કોમન સાહેબ, એમાં જરાક પ્રત્યયમાં તકલીફ છે, જરાક સૂત્રો યાદ નથી એટલે। ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, પણ કરી લેજો, બરાબર છે? કોમન પ્રત્યય જે નવ જે છે આત્મને પદના, કોમન જે કહું છું, કોમન એટલે કે બારે બાર લકારની પ્રક્રિયા કરશું। બારે બાર લકાર એટલે શું? તો કે કાળ, લકાર એટલે કાળ, બાર લકાર વેદના બે સાથે, બરાબર છે? તો જેમ કે આ વર્તમાન કાળ આપણે કરી રહ્યા છીએ લકાર જ છે, પણ કોમન બારે બાર લકારને પ્રત્યય સરખા જે છે એ આત્મને પદમાં ત આતામ છ થાસ આથામ ધ્વમ, અહીંયા ધ્વમ થશે મધ્યમ પુરુષ બહુવચન, અને ઈઠ વહી મહિયંગ ઉત્તમ પુરુષમાં, એટલે આ નવ પ્રત્યય છે, તો ધ્વમ છે, ધ્વમ છે, આ રીતે આ કોમન પ્રત્યય છે ધ્વમ આત્માને પદમાં મધ્યમ પુરુષ બહુવચનમાં। મધ્યમ એટલે તું, મધ્યમ એટલે તું, ઉત્તમ એટલે હું, અને પ્રથમ એટલે તે જગત। ઓકે, તો હવે ધ્વમમાં આપણે પ્રત્યય બનાવવાનો છે આત્માને પદના લટ લકારનો, એટલે કે વર્તમાન કાળનો પ્રત્યય બનાવવાનો। ધ્વમ તો છે કોમન બારે બાર લકારનો, પણ આત્મને પદ માટે બનાવવાનો છે સૂત્રનો પ્રયોગ કરીને। દીપિકા અવાજ નથી આવતો, દીપિકા
एकता हाँ सर टी तात्मदम पदानम तेरे थी एत्वा थसे तो द्वे थई जैसे बराबर द्वे थई जैसे हवे आ द्वे जे छे ए केवा प्रकार नो प्रत्यय बनी गयो हलादी अपित हलादी अपित अने हलादी अपित जारे छे अने साथे तमने सेज याद कराई दो हल में चलाव्यु छु एटला माटे चर्चा करी लीधी छे एटला माटे અહીંયા ધ આવ્યો છે અથવા દ્વે આવ્યો છે ધ્વ આવ્યો છે દ્વે આવ્યો છે તો હવે શું કરીશું આ પ્રક્રિયામાં કઈ પરિવર્તન આવી રહ્યું છે ખ્યાલ આવે બરાબર છે ના ખ્યાલ આવે તો બી જરૂરી નથી ખ્યાલ કરી લઈશું પણ જો ખ્યાલ આવે તો આગળ મેં પહેલું સૂત્રની શરૂઆત જે મેં ચર્ચા કરી લીધી ચર્ચા લઈ લીધી એમાં આ વસ્તુ લાગુ પડી રહી છે એટલા માટે મેં યાદ કરી પાયલ છે પાયલ નથી આ છે અવાજ આવે છે મારો આવી ગયો આવી ગયો આવે છે હા એટલે આજે નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે ના છે આવે છે આવે છે દ્વે પ્રત્યય બનાવી દીધો આવે છે હા હા આવે છે આવે છે હા એમાં એ જ હલાદી અપિત પ્રત્યે હોવાથી સ્નાભ્યસ્તય રાત સૂત્ર થી અંગમાં રહેલ આનું લોપ કરીશું પછી સર પછી હા પછી દદ હલાદી અપિત છે ઓકે કપાય છે અવાજ વાંધો નહીં પીના ખ્યાલ આવે છે કઈ આમાં હા સર સ્ના અભ્યાસ થયો રાત થી અંગમાં રહેલા આનો લોપ થઈ જશે એટલે દ ધ દ્વે છે અને દ્વે પ્રત્યય પાછળ પરમ હોવાને કારણે એકાચો બશો ભસ જસન તસ્ય સ્વો એ સૂત્ર લાગુ પડશે એ એમાં જે બસ બસ માનો બ ગ ડ દ એટલે આ દ છે એટલે દ છે અને એની પરમાં દ્વે છે એટલે એ દ નો ધ બની જશે એટલે ભસ બની જશે બસ નો ભસ બની જશે બરાબર છે તો આ જે ધ છે એને શું બનાવી દેશું સર દ નો ધ એક જ આપણે હા હજી તો દ બનાવીશું પછી ધ બનાવશે એવું થશે ને પેલા બનાવી દઈએ સર જે દધમાં સર દ નો ધ બને ને દ નો હા અહીંયા તો બનશે અહીંયા એ બી બનશે એટલે એ આ દ જે છે એનો ધય બનશે પણ હજી હજી બી આ આ જે ધ છે એને પણ આપણે શું બનાવીશું એ ખ્યાલ છે પરિચય સૂત્ર લાગુ પડશે સર લાગુ પડશે તો એના માટે હવે સંધિ તરફ આપણે જઈએ તો સંધિ કરી છે કે ખબર નથી પણ દધસ તથોશ્ચ લાગીને આપણે તો ધધ કરી દીધું એટલે કે આટલે સુધી પહોંચ્યા બરાબર છે અને અહીંયા ધ્વે છે આટલે સુધી તો પહોંચી ગયા પણ આ બાજુ હજી ધ્વે છે તો સૂત્ર જે છે છલામ જસ જસી લાગુ પડશે મને લાગે ચલાવવાનું બાકી છે છલામ જસ જસી સર સર દદસ તથોસ્ય સૂત્ર અને જે એકાચો બસો ભસ જસંતસ્ય સ્વસ્તદ્વો એ સૂત્ર સર બંને લાગુ પડે છે હા ના એ ધ આવ્યો ને ધન આવ્યો એના કારણે કારણ કે આપણે ત થ દદસ તથોસ્ય જે સૂત્ર છે ને એ તો આપણે ત અને થ આવતા ત્યારે પરમા હોય ત્યારે પણ અહીંયા તો ધ છે ધ્વ છે એટલે એટલા માટે આપણને એકાચો બસો ભસ છસન પશ્ય આપણે લગાવ્યું તો ત્યાં ધત સુધી બરાબર છે ધત સુધી બરાબર છે પણ હવે સંધિનું કાર્ય કરવાનું આવ્યું છે અને સંધિના કાર્યમાં આપણને છલામ જસ જસી
सूत्र हूँ तमने बताई दू सूत्र शु कहे छे। मूल धन द पाछ थी जवा थी रही है आग तो आपने परिवर्तन कर दीद ओके। हवे छेल्लू संधि नु कार्य आपणे बाकी रहे छे अने ए संधि ना कार्य मा झलाम झलमत आपणे 24 आवशे जस पांचमो पांचमो आवशे प्रथमा एक वचन जसी सप्तमी एक वचन छे झल वर्ण छे जस वर्ण परमा होय त्यारे जस वर्णादेश थाय छे जबगड़द जबगड़ द तो अपनी पास पाछो द थी रो धन द थी रो जस वर्ण ना आदेश वर्ण अपने गणी लीए जल बराबर तो 24 छे वर्ग चौथो वर्ग त्रीजो बीजो पहलो ने उष्मा चार जस वर्ग त्रीजो एटले जबगड़ अने जस वर्ग तृतीय अने वर्ग चौथो छे तो अपनी पास चौथो छे अपनी पास चौथो जसमा त्रीजो अने चौथो हवे शु सूत्र कहे छे तो कहे छे जल वर्ण ना जल एटले चौबीसे चौबीस आई जशे जस वर्णादेश जस्त्वम बराबर छे आ मारे समझावानो हजी बाकी छे जलाम जसो अंते ए सूत्र हजी ए बी लेवानो बाकी छे एटले हवे पाछा आपणे એ તરફ પાછા પ્રયાણ કરીશું તેથી આપણને ખ્યાલ આવી જાય એટલે સંધિનું છે જલામ જસ જસી પદાંતે જસ્ત્વમ વિધિયતે વિધિ થાય છે બીજું સૂત્ર એટલે અહીંયા એ પણ આપણે અનુવૃત્તિ તો નથી જો કે ફરી પાછો આને હું લઈ લઈશ પણ વાત એટલી છે કે ધ જે છે એનો પાછો દ થઈ જાય છે જલામ જસ જસી આ ધ છે એનો પાછો અરે ધ છે એનો પાછો દ થઈ જશે ચોથાનો ત્રીજો જસ્તો થઈ જશે દ અને આ ધ તો થયો છે આપણી એટલે બની જશે ધ પછી પાછો દ હલંત થશે અને ધ્વે થશે ધ દ ધ્વે આવું બનશે ધ દ ધ્વે આવો ફરી પાછો હું ચર્ચા કરી લઈશ તમને કારણ કે એમાં સંધિનું જલામ જસ જસી ફરી મારે ચર્ચા કરવી પડશે કારણ કે એ આપણે ચલાવ્યું નહોતું ઓકે આટલે જ અટકીએ સમય પૂરો થવા આવ્યો છે આપણી પાસે મર્યાદામાં છે કોઈને પ્રશ્ન હા સાહેબ બોલો વિક્રમ એ વખતે એમ એ પણ એક્સટર્નલ કર્યું હતું અને આવું વ્યાકરણગત તો જ્ઞાન કોઈ આપ્યું જ નથી કોણ એટલે અને મેં પાંચ પાછળના વિડીયો હું જોઉં છું ને એટલે હવે ખ્યાલ આવતો જાય છે બાકી તો મારા માટે તો કઈ મને હા એટલે એ તો જાણે બરોબર પણ તારો પ્રશ્ન મેન શું હતો પરિસ્થિતિ તે કઈ આ પરિસ્થિતિ કઈ એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આ હું દરેક માટે દરેકના માટે આ વસ્તુ સરખી જ છે પણ બાકીના અહીંયા જે છે એ શરૂઆતથી મારી સાથે જોડાયેલા છે એટલે એમને એટલે એમને તો ખ્યાલ આવી જશે પણ મને તો બહુ ઓછો ખ્યાલ આવશે કારણ કે સૂત્રોએ મને તો ખ્યાલ નથી
મારી પરિસ્થિતિ એવી છે એટલે હું અમુક પ્રશ્નો જવાબ આપી શકીશ ને અમુક ને મૌન રહીશ. હું એટલા માટે તમને કહું છું, બાકી બધાને આવડે છે એ મને ખ્યાલ છે, પણ તમને હું ઘડી રહ્યો છું કે કેટલું તમને આવડી છે, એટલા માટે હું તમને કોઈને હેરાન કરવાના અર્થમાં નથી, પણ શીખવાડવાના અર્થમાં હું પૂછી રહ્યો છું. એટલે કોઈને એવું ના લાગે કે બરાબર છે, પણ તમને ખ્યાલ રહી જાય પછી પૂછવાથી, એટલે એટલા માટે હું પૂછી રહ્યો છું. અને આ રીતે આપણે આગળ વધવાનું છે અને આ રીતે જ્ઞાન મેળવીશું તો સંસ્કૃત જગતમાં આપણે ક્યાંય પાછા નહીં પડીશું, અને એના સિવાય આપણો ઉદ્ધાર થવાનો છે. બરાબર છે, બરાબર છે. એના માટે આપણે આ કરી રહ્યા છીએ. સાથે સાથે તમારી પાસે પેલું ટેલિગ્રામ હશે તો અમે એક બીજો એક ક્લાસ ચાલુ થઈ રહ્યો છે 1 ડિસેમ્બરથી, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. મારો વર્ગ નથી એ, હજી ઉપલા લેવલના છે એટલે લેવા માટે, જે વિશ્વ લેવલે છે. આપણે વિશ્વ લેવલ જ છે, વિશ્વ લેવલે નથી એવું, પણ આપણે આ મર્યાદામાં ગુજરાતીમાં કહી રહ્યા છીએ જેથી તમને ખ્યાલ આવે. તો એ પણ છે, હું એ કરી શકવાનો બીજો વર્ગ હતો તમારા જેવા જો પાછળથી જોડાયેલા, પણ સંખ્યા આપણી પાસે ઓછી છે બહુ. આમાં જ માત્ર 12-15 છે, એમાં 12-15માં હું બેમાં તો હું છું, એટલે આમાં એ જરૂરી નથી હોતું. પણ કેટલાને રસ છે સંસ્કૃતને પચાવવાના, સંસ્કૃત પ્રત્યે કેટલી રુચિ છે, પ્રેમ છે, એ આપણા માટે મહત્વનું છે. અને આપણો વિષય તો જ આ છે, કારણ કે આના વગર આપણો ઉદ્ધાર થવાનો નથી. એટલે આ કાર્ય હું તમને સ્પેશિયલ કરાવી રહ્યો છું, વધારાના કાર્ય. બરાબર છે, અને આ જયારે તમે શીખી જશો ત્યારે ક્યાંય જીવનમાં પાછા નહીં પડો, આટલી મારી ગેરંટી છે. પણ ક્યારે કે આ શીખીશું ત્યારે, અને એના વગર કોઈનો ઉદ્ધાર પણ નહીં થવાનો સંસ્કૃત જગત માટે, આપણા માટે. બરાબર છે. તો હા, બીજા કોઈને પ્રશ્ન હોય તો નરેશ કુમાર સુતરિયા. હા જી સાહેબ, ખ્યાલ આવે છે? હા થોડી થોડો ખ્યાલ આવે સાહેબ, આગળના વિડિયો જોઉં. હા આગળના જોવા જ પડશે. બરાબર છે, ચાલો. હા એ એક બાય સ્ટેપ જ તમારે લેવાના, ગ્રહણ કરવાના, અને એમાંય જો તમે અટવાશો તો પૂછી લેવું મને. બરાબર બરાબર. તો પણ એ ક્યારે તમે જોશો તો, અને એમાં નહીં ખ્યાલ આવે તો, બાકી તો લગભગ ખ્યાલ આવે એવા છે વિડીયો. બરાબર બરાબર છે. ઓકે, જ્યોત્સના પરમાર. જ્યોત્સના અવાજ આવે છે મારો? ઓકે, તો વિરામ આપીએ અને કાલે 9 વાગે પાછે મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રી સાહેબ.